ગુડ મોર્નિંગ એવરીવન, હાઉ આર યુ? છોકરાઓ, આજે આપણે ધોરણ એકમાં ચેપ્ટર 6 પાર્ટ્સ ઓફ ધ બોડી વિશે જોઈશું. સો તમારી આઇડલની બુક ઓપન કરો અને આપણે શરૂ કરીશું. આગળ મેં તમને ચેપ્ટર 5 સમજાવ્યું હતું, આઈ હોપ તમે એનું રિવિઝન બી કર્યું હશે અને મેં તમને નંબર્સ સમજાવ્યા હતા, રાઈટ? તો હવે આપણે ચેપ્ટર 6 જોઈશું. સો ઓપન યોર આઇડલ બુક. તો સ્ટુડન્ટ્સ, આ તમારી આઇડલની જે ઇંગ્લિશની બુક છે એ તમે ઓપન કરો અને એમાં તમે ઓપન કરો ચેપ્ટર 5 છે, જીકે પાવર, રાઈટ? જીકે પાવર એટલે કે પાર્ટ્સ ઓફ અવર બોડી, રાઈટ? તો પાર્ટ્સ ઓફ અવર બોડીનો મતલબ થયો છે શરીરના અંગો, રાઈટ? તમે આ જોઈ શકો છો કે પાર્ટ્સ ઓફ ધ બોડી, અહીંયા પાર્ટ્સ, પાર્ટ્સ એટલે કે શરીરના ભાગ, અવર, અવર એટલે કે આપણા, અને બોડી એટલે શરીર, આપણા શરીરના ભાગો એટલે કે શરીરના અંગો. તો હવે આપણે શરીરના અંગોને અંગ્રેજીમાં શું કહેવાય, ઇંગ્લિશમાં આપણે શું કહીશું? તો તમે અહીંયા જોઈ શકો છો કે આ આપણે આખા આપણા બોડીનું જે ડ્રોઈંગ છે. તો આ શબ્દોને તમારે વાંચવાના છે અને યાદ રાખવાના છે. જેમ કે અહીંયા પહેલો જ આવે છે વાળ, તો આપણે વાળને શું કહીશું? તો HAIR, હેર, હેર એટલે વાળ. વાળ પછી આવે છે આઈ, આઈ એટલે કે આંખ. આંખને આપણે અંગ્રેજીમાં શું કહેવાશે? આંખ. આંખને અંગ્રેજીમાં કહેવાય છે આઈ. તો એનું સ્પેલિંગ છે EYEI, આઈ એટલે આંખ. એની પછી આવે છે નાક. તો નાકને અંગ્રેજીમાં કહેવાય છે NOSE, નોઝ. નોઝ એટલે નાક. એની પછી છે ડોક. ડોક એટલે નેક. તો NECK, નેક એટલે ડોગ. આ છે ખભો. ખભોને ઇંગ્લિશમાં કહેવાશે શોલ્ડર. શોલ્ડરનું સ્પેલિંગ થશે SHOULDER, શોલ્ડર. શોલ્ડર એટલે ખભો. આ છે છાતી, જેને ઇંગ્લિશમાં કહેવાશે ચેસ્ટ, રાઈટ? તો CHEST, ચેસ્ટ. ચેસ્ટ એટલે છાતી. આ છે પેટ. પેટને ઇંગ્લિશમાં કહેવાશે સ્ટમક. તો STOMACH, સ્ટમક, ઓકે? તો એ પ્રમાણે તમારે આ સ્પેલિંગો વાંચવાના છે. હવે આ છે હાથ. તો હાથને આપણે શું કહેવાશે? HAND, હેન્ડ. હેન્ડ એટલે હાથ. આ છે કાન, એટલે કે ઈયર, EAR, ઈયર એટલે કાન. આ છે મોઢું, એને આપણે ઇંગ્લિશમાં કહેવાશે માઉથ, MOUTH, માઉથ એટલે મોઢું, રાઈટ? હવે આ પ્રમાણે તમારે અહીંયા નીચે બીજા અંગો આપેલા છે એ તમે જોઈ શકો છો કે આ છે ની. ની એટલે કે ઘૂંટણ. તો KNEE, ની, જેને આપણે અહીંયા ભલે ઉચ્ચાર છે કે, તો આપણે કહીએ એને કે છે, પણ આપણે એને ક્ની નહીં બોલાય, એનો આપણે ઉચ્ચાર કરીશું ની. અહીંયા કે છે એક સાયલન્ટ લેટર છે. સાયલન્ટ લેટર એટલે કે જેને આપણે લખવી શકીએ પણ બોલવામાં આવે છે ની. એ પ્રમાણે છે લેગ. લેગ એટલે થશે પગ, LEG, લેગ. લેગ એટલે પગ, ઓકે? તો આ આપણે અહીંયા શરીરના અંગો છે. લાસ્ટ FOOT, ફૂટ. ફૂટ એટલે થશે પગનો પંજો. તમે જોઈ શકો છો અહીંયા FOOT, અહીંયા શું વંચાશે? આ OO વંચાય છે કે FOOT, ફૂટ એટલે પગનો પંજો, રાઈટ? તો આપણે કયા કયા પાર્ટ્સ ઓફ ધ બોડી શીખ્યા? તો તમે ફરીવાર રિવિઝન કરી લઈએ. તમે જોઈ શકો છો હેર, આઈ, નોઝ, નેક, શોલ્ડર, ચેસ્ટ, સ્ટમક, હેન્ડ, ઈયર, માઉથ, ની, લેગ એન્ડ ફૂટ, ઓકે? તો હવે આપણે એનું રિવિઝન કરીશું કે શરીરના અંગોના નામ અંગ્રેજીમાં લખો. તો આપણે એને કેવી રીતના લખીશું? તો અહીંયા નાક. તો નાકને શું કહેવાશે? તો નાકને કહેવાશે નોઝ. તમે અહીંયા જોઈ શકો છો. તો આ તમારે અહીંયા જોઈને અહીંયા નીચે લાઇનમાં લખવાનું છે. તો નાક એટલે થશે નોઝ. તો અહીંયા તમારે લખવાનું છે નોઝ, રાઈટ? પછી છે આંખ. આંખ થશે, આંખ એટલે કે આઈ, જે તમારે અહીંયા ઉપર આપેલું છે. હાથ. હાથ એટલે થશે હેન્ડ. કાન. કાન એટલે થશે ઈયર. અહીંયા પગ છે, પગ એટલે થશે લેગ.
અને છાતી, છાતી એટલે થશે ચેસ્ટ. ઓકે, આ પ્રમાણે તમારે અંગ્રેજીના નામો અહીંયા ઉપર આપેલા છે એ તમારે એના અંગ્રેજી જોઈને લખવાના છે. અને આ પાર્ટ્સ ઓફ અવર બોડીનું તમારે નોટબુકમાં એકવાર રિવિઝન કરવાનું છે, લખવાનું છે અને બોલવાનું છે. રાઈટ, નેક્સ્ટ પાર્ટમાં આનું આપણે રિવિઝન કરાવીશું. ત્યાં સુધી ટેક કેર એન્ડ બાય.